नमस्कार, हूँ दिशा त्रिवेदी, नर्मदा समाचार में आपनु स्वागत करू छू। सब प्रथम जोईशू आजना मुख्य समाचार। भरूच में जन आशीर्वाद लेवा मंत्री पूर्णेश मोदी आवी पहुंचा। खाड़ा की 600 फरियादों मड़ी 80% कामगिरी पूर्ण करी होवानो मार्ग ने मकान विभाग मंत्री नो दावो। जिला ना कबीरवड सहित ना प्रवासन धामों नो फरीथी रीसर्वे करी सर्वांगी विकास कराशे। अंकलेश्वर में एकमात्र 300 वर्ष थी राणा समाज द्वारा योजाता उभा गरबा ज्या 3 मांडवी बनावी गायक अने वादक वृंद पण समाजना युवाओ ज होय छे। गरबे घूमनार गायक अने वादको उभा रहीने ज 9 दिवस माताजीनी आराधना करे छे। भरूचमां आसोना ત્રીજા નોરતે વરસાદની ભારે રમઝટ। અંકલેશ્વરમાં 1 કલાકમાં જ 3.25 ઇંચ, ભરૂચમાં 1.5 ઇંચ મેહોલિયો વરસ્યો। મેરેથોન મેઘાની સૌથી લાંબી બેટિંગમાં અંકલેશ્વર અને ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। અંકલેશ્વરમાં સૈકાઓથી નવરાત્રીમાં ચાલી આવતી ઘેર નૃત્યની પરંપરા જીવંત રાખતા આદિવાસી યુવાનો 84 ભાગોળના અંબે માતાના ઘેરૈયાઓ 9 દિવસ ઘર છોડી સ્ત્રી વેશ ધારણ કરી માતાજીની કરી છે આરાધના। भूपेंद्र मोदी ની નવી સરકારના માર્ગ અને મકાન મંત્રી જન આશીર્વાદ યાત્રા સાથે ભરૂચ શહેરમાં શનિવારે આવી પહોંચતા ભાજપ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ચોમાસામાં રાજ્ય અને ભરૂચ જિલ્લામાં ખાડામાં ગયેલા માર્ગો સંદર્ભે 1 ઓક્ટોબરથી માર્ગ અને મકાન વિભાગ મંત્રીએ શરૂ કરેલા ખાડા પૂરો અભિયાનને સારો એવો પ્રતિસાદ મળ્યો છે। ભરૂચમાંથી પણ ખાડા અંગે 600 ફરિયાદો મળી હતી, જે માર્ગ અને મકાન વિભાગ તેમજ પંચાયતી 480 જેટલીનો નિકાલ લાવી ખાડા દુરસ્ત કરી દીધા છે। પ્રવાસન ધામ હેઠળ ભરૂચ જિલ્લાના કપિરવડ સહિતના ધાર્મિક સાંસ્કૃતિક ઐતિહાસિક સ્થળોનો નવેસરથી રીસર્વે કરી સર્વાંગી વિકાસ હાથ ધરાશે તેમ તેમણે કહ્યું હતું। ભરૂચમાં જીએનએફસી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ શ્રવણ ચોકડીથી શહેરમાં જન આશીર્વાદ યાત્રા પ્રવેશી હતી, જ્યાં મોઢેશ્વરી મંદિરે દર્શન, સ્ટેચ્યુ પાર્ક ખાતે મહાનુભાવોની પુષ્પાંજલિ બાદ રાજપૂત છાત્રાલય ખાતે મંત્રી પૂર્ણેશ મોદીએ સભા સંબોધી હતી, જ્યાંથી સ્ટેશન નજીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર બાદ તેઓએ અંકલેશ્વર તરફ પ્રસ્થાન કર્યું હતું। ભરૂચમાં જન આશીર્વાદ યાત્રામાં ઉપદંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ યાત્રા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાંથી જન આશીર્વાદ યાત્રાએ જિલ્લામાં પ્રવેશ કર્યો હતો। સાંજના સમયે વાલિયા તાલુકામાં પ્રવેશ કરતા ભાજપના આગેવાનોએ જન આશીર્વાદ યાત્રાનું ફટાકડા ફોડી આદિવાસી નૃત્ય સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું। સમગ્ર ગુજરાતની અંદર માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે કંઈ ખાડા પૂર્વ મહાઅભિયાન ચાલ્યું હતું, હજુ પણ ચાલી રહ્યું છે, 1-2 દિવસ સુધી એમાં સંપૂર્ણ સફળતા મળી છે। ખૂબ મોટા પ્રમાણમાં ફરિયાદ પણ આવી અને ખૂબ મોટા પ્રમાણમાં ફરિયાદનો નિકાલ પણ કરી લેવામાં આવ્યો। ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં જિલ્લા પંચાયત વિભાગ અને અમારો આરએનબી બંનેની લગભગ 500-600 જેટલી અરજીમાં આજે 80-90% કામ અમે પૂરું કર્યું છે અને આગામી 2-4 દિવસમાં કામ 100% પૂર્ણ થશે। પ્રવાસન વિભાગની અંદર ગુજરાતની અંદર તમામ નવા નવા સ્થળો, નવા નવા જે કંઈક આપણો ભવ્ય વિરાસતમાં મળેલી ઐતિહાસિક સ્થળો એનું ફરીથી સર્વે કરવાનું કામ શરૂ કરાયું છે, જેમાં મુખ્યત્વે કેટલાક ધાર્મિક સ્થળો હશે, કેટલાક ઐતિહાસિક સ્થળો હશે, કેટલાક સાંસ્કૃતિક સ્થળો હશે, કેટલાક ભૌગોલિક પરિસ્થિતિના આધારે આમ વિવિધ પ્રકારે અનેક પ્રકારના દરિયા કિનારો પણ વિસ્તારનો લાભ મળે। તો પ્રવાસન વિભાગનો મૂળ ઉદ્દેશ ટુરિસ્ટો આવે એટલું જ નહીં, પરંતુ ટુરિસ્ટો અહીંયાની આ ભૂમિ ઉપરનો જે ભવ્ય વિરાસત છે એ લઈને જાય। અંકલેશ્વરના રાણા સમાજ દ્વારા રાણા શ્રેક ખાતે 300 વર્ષથી યોજાતા ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ગુજરાતમાં એકમાત્ર અંકલેશ્વરના રાણા સ્ટ્રીટ ખાતે 300 વર્ષથી ઊભા ગરબા યોજાય છે। રાણા સમાજ દ્વારા પ્રાચીન ગરબાનું પેઢી દર પેઢી આયોજન કરવામાં આવી રહ્યું છે। સમાજના યુવાનો જાતે જ માંડવી બનાવી તેમાં 3 માળની ગોખમાં માતાજીનું સ્થાપન કરી માથે મૂકી ગરબા ઘૂમે છે। સમાજના યુવાનો જાતે જ ગાયક અને વાજિંત્ર વાદક બની અસલ પ્રાચીન 1 તાલી 2 તાલી ગરબાની રમઝટ જમાવે છે। પ્રાચીન અને અર્વાચીન ગરબાના સથવારી સમાજના દરેક યુવાનો ગરબા તાલે ઝૂમે
ઝુમી પરંપરા સાચવી રાખી છે, જેમાં ગરબા રમનાર, ગાનાર અને ઢોલક પણ ઊભા રહીને જ માતાજીની અનોખી રીતે નવ દિવસ આરાધના કરે છે. રોજ રાતે ગરબા પૂર્ણ થતા પૂર્વે માતાજીની આરાધના કરી આ માંડવીને સંગીતના સુરે વાઘેલા વાડ ખાતે સમાજના મોભીને ત્યાં મૂકી આવે છે. અંતિમ દિવસે આ માંડવીને માતાજી ગરબા ઘૂમતા ઘૂમતા દેસાઈ ફળિયાના મંદિર ખાતે મૂકી આવી વિધિ સંપન્ન કરવામાં આવે છે. છેલ્લા 250-300 વર્ષ પહેલાંથી અમારે ત્યાં પ્રાચીન ગરબા, પહેલાંથી જ પ્રાચીન ગરબા ચાલે છે. તેમાં શું એક તાલીના ગરબા હોય છે, શરૂઆતમાં 5 ગરબા તો અમે પ્રાચીન ગરબા જ ગાઈએ છીએ, ત્યાર પછી અર્વાચીન ગરબા 2 તાલીના અને ઉપજ ગરબા. અમારે ત્યાં કોઈ પણ ડીજે નથી હોતું કે સંગીત નથી હોતું, અમારા મિત્રો જ બધા સંગીત પણ વગાડે છે અને ગરબા પણ પોતે જાતે જ ગાય છે. કોઈ દિવસ અમે પાર્ટીનો ઉપયોગ કરતા નથી. ને ઢોલક પણ અમારા સમાજના, રાણા સમાજનો છોકરો ઢોલક પણ વગાડે છે. ગરબા પણ દરેક બહેનો ભાઈઓ, દરેક નાના ભૂલકાઓથી માંડીને મોટા સુધીના ગરબા એક તાલીથી શરૂઆત થાય છે. આ માતાજી અમારા વર્ષોથી, અમારા નાના બાળકો, હું પણ જ્યારે ઘણો નાનો હતો ત્યારથી મારા ફાધર સાથે આવતો હતો, ત્યારથી જ આ વસ્તુની લગ્ની અમને લાગી. ત્યારબાદ અમારા દરેક સમાજના નાના મોટા છોકરાઓ, જુવાનો, વડીલો અને જે અમારા ઘરદા વરદા છે એ તમામે તમામ આ એમાં પ્રસંગની અંદર ભાગ લે છે અને અમારા સમાજમાં, અમારા રાણા સ્ટ્રીટમાં 1-10 દિવસ માટે ઘણી મોટી ભારે રોનક આવી જાય છે. આ અમારી માતાજીની અમારી સમાજ પર, અમારા એની પર અસીમ કૃપા છે. ભરૂચ અને અંકલેશ્વરમાં આસોના ત્રીજા નોરતે મેહુલિયાએ રમઝટ બોલાવતા માત્ર 1 કલાકમાં જ અંકલેશ્વરમાં 3.25 ઇંચ વરસાદ વરસી અનેક વિસ્તારો તેમજ માર્ગોને પાણીથી તરબોળ કરી દીધા હતા. ચોમાસું 4 દિવસ લંબાવાની આગાહી વચ્ચે શનિવારે 3 નોરતી ભરૂચમાં મેઘરાજા તોફાની ચડ્યા હતા. જાણે આસોમાં ભાદરવાનો માહોલ સર્જાયો હતો. વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે મેહુલિયો પણ ગરબે ઘૂમવા ઉમટી પડ્યો હોય તેમ ભરૂચ અને અંકલેશ્વરમાં વરસી પડતા મુખ્ય માર્ગો, સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોને તરબોળ કરી દીધા હતા. અંકલેશ્વરમાં માત્ર 1 કલાકમાં 83 મિલીમીટર વરસાદ ઝીકાઈ જતા વેપારીઓ સહિત રહીશોના જીવ અદ્ધર થઈ ગયા હતા. વરસાદી પાણીના ભરાવાને લઈ દોડધામ મચી ગઈ હતી. ભરૂચમાં પણ 70 મિલીમીટર વરસાદ ગણતરીના સમયમાં ખાબકી જતા વાહન વ્યવહાર અને જનજીવન પ્રભાવિત થઈ ગયું હતું. અંકલેશ્વરમાં ખાબકેલ ભારે વરસાદને પગલે એપીએમસી શાક માર્કેટ સ્થિત શોપિંગ સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોરના વેપારીઓએ દુકાનો ખાલી કરી દીધી હતી. દરિયામાં સર્જાયેલ લો પ્રેશરને પગલે ભરૂચ જિલ્લા સહિત અંકલેશ્વર પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ ખાબકતા ભારે વરસાદને પગલે અંકલેશ્વર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ નજીકના એપીએમસી શાક માર્કેટ સ્થિત વરસાદી પાણીનો જમાવડો થતાં જ શોપિંગ સેન્ટરના સ્થાનિક દુકાનદારોએ અગમચેતીના ભાગરૂપે ગ્રાઉન્ડ ફ્લોરની તમામ દુકાનો ખાલી કરી સામાન પહેલા માળે શિફ્ટ કર્યો હતો. ગત વર્ષે ખાબકેલા ભારે વરસાદને પગલે આ શોપિંગની ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોમાં પાણી ભરાઈ જતા સરસામાન પલળી જતા વેપારીઓએ નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. અંકલેશ્વરમાં સૈકાઓથી નવરાત્રી પર્વે ચાલી આવતી ઘેર નૃત્યની પરંપરા 84 ભાગોળના આદિવાસી યુવાનોએ જાળવી રાખી છે. 9 દિવસ ઘર છોડી અંબે માતાના ઘેરૈયાઓ શ્રીવેશ ધારણ કરી ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે. નવરાત્રિની આદિવાસી પરંપરા એટલે ઘેરૈયા નૃત્ય. અંકલેશ્વરમાં આદિવાસી સમાજની આજે સેંકડો વર્ષોથી ચાલી આવતી પરંપરા 84 ભાગોળના આદિવાસી સમાજના યુવાનોએ જીવંત રાખી છે. નવરાત્રિના 9 દિવસ ઘેરૈયા યુવાનો સ્ત્રીવેશ ધારણ કરી ગૃહ ત્યાગ કરે છે. 9 દિવસ ઘેર મંડળ ઘેર ધારણ કરી વિવિધ સ્થળોએ યોજાતા શેરી ગરબા સ્થળે જઈ મંદિરે ઘેરૈયા નૃત્ય એટલે ગરબા કરે છે, જે થકી દાનમાં મળતા અનાજ તેમજ દાનની રકમથી માતાજીના મંદિરના ઉત્થાન માટે ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ઘેરૈયા નૃત્ય અને તેની તોડકીઓ ઓછી થઈ રહી છે ત્યારે અંકલેશ્વરમાં અંબે ઘેરૈયાઓએ આજે પણ તેમના બાપદાદાના સમયથી ચાલી આવતી પરંપરા જાળવી રાખી છે. અમે 84 ભાગોના રહેવાસી છે ને આ અંબે માતાના ઘેરિયા છે. આ મંદિરના કામ માટે ઘેર બાંધેલી છે. 2 વર્ષ કોરોના કાળમાં અમે ઘેર નથી બાંધી, જેથી કરીને મંદિરનું કામ અટકી ગયેલું હતું. થોડું ઘણું કામ બાકી છે, જાળીનું કામ બાકી છે ને કબાટનું કામ બાકી છે. હવે આ તો બાપ દાદાની પરંપરા હતી, એને અગાડી વધારે છે. બધા જે ઉંમરલાયક માણસ હતા તેટલો નથી, એથી નાના નાના છોકરાઓને અમે ટ્રેન કરીને આ પ્રથા ચાલુ અગાડી રાખવા માટે પ્રયાસ કરેલો છે. ભરૂચ
જિલ્લામાં નવરાત્રી મહોત્સવના બીજા નોરતે વિવિધ સોસાયટીમાં શેરી ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ગુમ્યા હતા. સનત રાણા હોલથી સુરતી ભાગોળ સુધી ડ્રેનેજ લાઇનની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેને પગલે કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. જે બાદ પ્રજાને પડી રહેલ તકલીફોને ધ્યાનમાં રાખી નગરપાલિકા દ્વારા 22.50 લાખનો માર્ગ મંજૂર કરવામાં આવ્યો હતો, જે માર્ગનો આજરોજ પાલિકાના પ્રમુખ વિનય વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્તમાં ઉપપ્રમુખ કલ્પનાબેન મેરાઈ અને નગરસેવક સુરેશ પટેલ તેમજ અન્ય નગરસેવકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં જ નવી ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ થયું છે. આ રોડની આજુબાજુના વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા ખૂબ જ હતી, જેનું નિરાકરણ લાવવા માટે અમે અહીંયા આ રોડ પર 17 ફૂટ ઊંડી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી શરૂ કરાવી હતી, જે પૂર્ણ થઈ છે. અને હાલમાં જ ચોમાસાની ઋતુ હતી, જેના કારણે રોડ બની શકે તેમ ન હતું, જેથી કરીને હાલમાં વરસાદ હમણાં બંધ થયો છે, જેથી આ રોડનું ખાતમુહૂર્ત આજના દિવસે શરૂ કર્યું છે. આ વિસ્તારના લોકોને ખૂબ જ તકલીફ પડી છે એ અમે સૌ જાણીએ છીએ, પરંતુ વરસાદની ઋતુના કારણે આ રોડ બની શકે તેમ ન હતો, જેથી કરીને જેમ વરસાદ પૂર્ણ થયો તેમ તાત્કાલિક ધોરણે આ રોડનું અમે ખાતમુહૂર્ત કર્યું છે અને ટૂંક સમયમાં આ રોડ પૂર્ણ પણ થઈ જશે. ભરૂચમાં ઘરમાં ચા બનાવતી સાવકી માતાને પાછળથી બાંધ ભીડી, પુત્રએ શારીરિક અડપલા કરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલ એક સોસાયટીમાં રહેતી 41 વર્ષીય મહિલાએ 2 સંતાનના પિતા સાથે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. મોટો પુત્ર તબીબ હોય તેનો પતિ રાજસ્થાન તેની સાથે મેડિકલ કેમ્પમાં ગયો હતો. શુક્રવારે પરિણીતા એકલી હોય સવારે ઘરે ચા બનાવતી હતી, ત્યારે 24 વર્ષીય સાવકા નાના પુત્રે અચાનક આવી પાછળથી બાથમાં પકડી લીધી હતી. સાવકી માતાને અડપલા કરવા લાગતા તે ગભરાઈને તરત રૂમમાં જતી રહી પતિને પુત્રની આ અશ્લીલ હરકતની જાણ કરી હતી. સાવકા નાના પુત્રની પિતાએ રાજસ્થાનથી ફોન કરી તેમના મેડિકલ ઉપર જતા રહેવા કહેતા તે સાવકી માતાને ધમકી આપી જતો રહ્યો હતો. સાવકી માતાએ આ અંગે પતિના કહેવા ઉપર રાતે એ ડિવિઝન પોલીસ મથકે પુત્ર સામે શારીરિક અડપલા અને છેડતીની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. વાલિયા તાલુકાના દેસાળ ગામ નજીક ઇકો ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લેતા તેઓને ઇજાઓ પહોંચી હતી. ઝઘડિયા તાલુકાના નવાગામ બોરજાઈ ગામમાં રહેતા 25 વર્ષીય તરુણ રામસિંહ વસાવા તેઓના પત્ની જશોદાબેન વસાવા સાથે ગત તારીખ 6 ઓક્ટોબરના રોજ સાંજના સમયે પોતાની મોટરસાઇકલ નંબર GJ05EJ2681 લઈ સોડગામ ખાતે જઈ રહ્યા હતા. તે દરમિયાન દેસાળ ગામ નજીક સામેથી પુરપાટ ઝડપે ધસી આવેલ ઇકો કાર નંબર GJ16CB7430ના ચાલકે મોટરસાઇકલને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પતિ પત્નીને ગંભીર ઇજાઓ થતા તેઓને 108 સેવાની મદદ વડે પ્રથમ વાલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાદ વધુ સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી ઇકો ચાલક કાર સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. અકસ્માત અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉમરલા પોલીસે વલા ગામની સીમમાંથી જુગાર રમતી મહિલા સહિત 2 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 2 જુગારી ફરાર થઈ ગયા હતા. ઝઘડિયા તાલુકાના વલા ગામની સીમમાં જુગારધામ ચાલી રહ્યો છે, જેવી બાતમીના આધારે ઉમરલા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 1240નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વલા ગામના જુગારી સુમન વસાવા અને શાંતાબેન વસાવાને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 2 જુગારી ફરાર થઈ ગયા હતા. વાલિયા તાલુકાના સેવડ ગામના નિશાળ ફરિયામાં નજીવા મુદ્દે પારિવારિક ઝઘડો થતા સામસામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. વાલિયા તાલુકાના સેવડ ગામના નિશાળ ફરિયામાં રહેતા 55 વર્ષીય ધર્મસિંહ ગોવિંદભાઈ વસાવા ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે.
જેઓ ગતરોજ સવારના સમયે તેઓના ભાઈની દીકરી કૌશલ્યા વસાવા સાથે પોતાનું ઘર બનાવવાની વાતો કરી રહ્યા હતા. તે દરમિયાન ઘરની બાજુમાં રહેતા ભત્રીજા ચંદ્રસિંહ સુપડિયા વસાવાનો પુત્ર જયેશ વસાવા જે વાતો સાંભળી ગયો હતો, જે અચાનક બહાર આવીને અમારું બાથરૂમ કોણ તોડવા આવે છે તેમ કહી બૂમ મારતા જ તેના પિતા ચંદ્રસિંહ વસાવા અને માતા મંજુલાબેન વસાવા દોડી આવ્યા હતા અને ધર્મસિંહ વસાવા સાથે ઝઘડો કરી આવીશમાં આવી ગયેલા ત્રણેય ઈસમોએ તેને લાકડાના સપાટા માથા અને શરીરના ભાગે મારતા ધર્મસિંહ વસાવાને ઈજાઓ પહોંચી હતી. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર વાલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો સામે પક્ષના જયેશ વસાવાએ વાલિયા પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર તેઓ પોતાની સાસુ સાથે ફોન પર વાતો કરતો હતો. તે દરમિયાન ધર્મસિંહ વસાવાએ બહાર આવી જોર જોરથી બૂમો પાડી જયેશ વસાવાએ બનાવેલ બાથરૂમ તોડવા જણાવ્યું હતું અને આવીશમાં આવી જઈ તેના પર લોખંડની પાઇપ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. મારામારી અંગે વાલિયા પોલીસે સામસામે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ રોટરી ક્લબ ઓફ ફેમિના દ્વારા કલરવ સ્કૂલમાં શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં આવેલ કલરવ શાળામાં અભ્યાસ કરતા મૂક બધિર વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડનાર શ્રેષ્ઠ શિક્ષકોનું રોટરી ક્લબ ફેમિના દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને કોરોના કાળમાં ફી નહીં ભરી શકતા અસક્ષમ વિદ્યાર્થીઓ માટે બે સ્કૂલના સંચાલકને 35,000 ચેક અર્પણ કરાયા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ રોટરી ક્લબ ફેમિનાની સભ્ય બહેનો ઉપસ્થિત રહી હતી. કલરવ મેં આકર યહાં કે ટીચર કો સન્માનિત કિયા હૈ ક્યુંકિ ઉન્હોને અપના બહોત જ્યાદા એફર્ટ્સ ડાલા હૈ યહાં કે બચ્ચોં કો જ્યાદા પોઝિટિવ એનર્જી ડેવલપ કરને મેં ઓર ઉનકે આર્ટિસ્ટિક સ્કિલ કો બહાર નિકાલને મેં ઓર ઉસકે સાથ હી કોરોના મેં એસે કઈ બચ્ચે હૈ જો ફીસ દેને મેં અસમર્થ હૈ. પેરેન્ટ્સ બહોત કોશિશ કરકે ભી ઉનકા જો પઢાઈ હૈ વો આગે કન્ટિન્યુ નહીં કર પા રહે હૈ તો એસે બચ્ચોં કી ફીસ હમ આજ ગંગુબાઈ સ્કૂલ મેં જાકર પ્રિન્સિપલ કો દે રહે હૈ સો દેટ ઉનકી પઢાઈ બીચ મેં ના રુકે. હમારી યહી કોશિશ હૈ કી હમ જ્યાદા સે જ્યાદા પઢાઈ ઓર એજ્યુકેશન પે ધ્યાન દે. ભરૂચની આરએસ દલાલ શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શનિવારના રોજ ભરૂચની આરએસ દલાલ શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં શાળાના ઇન્ચાર્જ આચાર્ય કંચનબેન વસાવા અને શિક્ષકો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. સર્વાંગી વિકાસ કરાશે. અંકલેશ્વરમાં એકમાત્ર 300 વર્ષથી રાણા સમાજ દ્વારા યોજાતા ઉભા ગરબા જ્યાં 3 માંડવી બનાવી ગાયક અને વાદક વૃંદ પણ સમાજના યુવાઓ જ હોય છે. ગરબે ઘૂમનાર ગાયક અને વાદકો ઉભા રહીને જ 9 દિવસ માતાજીની આરાધના કરે છે. ભરૂચમાં આસોના ત્રીજા નોરતે વરસાદની ભારે રમઝટ. અંકલેશ્વરમાં 1 કલાકમાં જ 3.25 ઇંચ, ભરૂચમાં 1.5 ઇંચ મેહોલિયો વરસ્યો. મેરેથોન મેઘાની સૌથી લાંબી બેટિંગમાં અંકલેશ્વર અને ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. અંકલેશ્વરમાં સૈકાઓથી નવરાત્રિમાં ચાલી આવતી ઘેર નૃત્યની પરંપરા જીવંત રાખતા આદિવાસી યુવાનો. ચોર્યાસી ભાગોળના અંબે માતાના ઘેરૈયાઓ 9 દિવસ ઘર છોડી સ્ત્રી વેશ ધારણ કરી માતાજીની કરી છે આરાધના. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.